विद्यार्थी मित्रों, नवस्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. તો ચાલો ધોરણ 1 અને વિષય હિન્દી આપણે 22મું લેક્ચર કરીએ છીએ. તો ચાલો પેજ કોઈ ચાછી આપણે 13 આપણે 13 અને 12 અને 13 બે પર પેજ કરીશું. સોરી 13 અને 14 હો પેજ નંબર 13 અને 14 અને જો 12 નંબર નું પેજ છે એ તમારે તમારી જાતે કરતા શીખવાનું છે. અને જો રાઈટ તો કરાવ્યું છે, ચાલો 6 નું જોવો. હવે 6 નું પેજ માં જો અહીંયા 6 છે એ ઘાટો કરવાનું છે. પછી તમને 6 ની જોડક છે, 6 નું પાનું શીખીએ છીએ તો એમાં આપણે 6 જ ગોતવાનો છે. અહીંયા સૂચના જુઓ, 6 સુધી તેના ઉપર રાઉન્ડ બનાવો. તો આ જે બે કેસરી કલરના ખાના બોક્સ લખ્યા છે એમાં 6 ગોતવાનો અને એની માથે રાઉન્ડ કરી દેવાનો. જો આવી રીતના બરાબર, પછી જો અહીંયા 6 છે, અહીંયા 6 માં મેણિયા કલર પૂરવાના, પેન્સિલ કલર ચાલશે. પછી આ 6 ને ઘાટો કરવાનો અને અહીંયા જે 6 આપ્યા છે એ બધાય ઘાટા કરવાના અને બે ખાનાની વચ્ચે લખવાના છે લાઈનમાં બધે બરાબર. એટલે આ પેજ આપણે પૂરું એ તમારે તમારી જાતે કરવાનું છે. ન આવડે તો કોઈ વડીલને, મોટી બેન હોય, ભાઈ હોય, તેમને પૂછજો. મિત્રની મદદથી પણ તમે કરી શકો, પણ સાચું કરજો. ચલો એના પછી છે આ પેજ નંબર 14. ચલો એમાં 6 ગોતવાનો છે. આપણે દર વખતે કરી જ છે 6 ગોતો, 6 થી શરૂ થતો શબ્દ છતા, પછી બતક ન આવે, પછી છકડા, પછી મેઢક ન આવે, છવી આવી જાય, પછી છડી અને ચમચ ન આવે. તો અહીંયા પણ ચાર લાઈન થાય છે, છતા એટલે મધપૂરો, છકડા એટલે છકડો, પ્રેક્ષા, છબી એટલે છબી અને છડી એટલે લાકડી. બરાબર, એનું મેં ગુજરાતી પણ તમને કહી દીધું છે. તો ચાલો હવે એના પછીનો બાજુનો પ્રશ્ન છે, આ જોવા કરાવું છું. છ ની નીચે લીટી કરો, જ્યાં 6 લખેલા છે ત્યાં લીટી કરી નાખો. પછી છે 6 થી જુદા પડતા અક્ષર ઉપર ચોપડી કરો, એ પણ તમને શીખવાડ્યું છે. જો અહીં કેસરી કલર નું ખાનું છે, આમાં ભૂલ નહીં કરવાની. 6 ને એમ નામ રાખવાનો, એનાથી જુદો છે એ ઉપર ચોપડી કરવાનો. આ 6 છે એટલે એના ઉપર નહીં કરીએ, આ 6 થી જુદો છે તો કરીશું. આમાં પણ નહીં કરીએ, આમાં કરીશું, આમાં કરીશું ચોપડી, આમાં પણ ચોપડી. જો જે 6 થી અલગ છે એની માથે ચોપડી કરી દેવાની છે. ચલો આવી રીતના અહીંયા આ પ્રશ્ન પણ પૂરો થયો. હવે એના પછીનો છે, જો તમારે એક જ ધારું ચાલશે, વાંચો અને લખો. અહીંયા જો છકડામાં ગુલાબી કલર નો 6 છે ને, એવા 6 અહીંયા ટપકા ઘાટા કરવાના અને એના એના જેવો જ લખવાનો છે. તો ચાલો આપણે અહીંયા પણ કરીએ. જો આવી રીતના 6 ને ઘાટો કરો એટલે 6 ઉપર જેવો શબ્દ છે એવો શબ્દ જ બની જાય. છકડા, છકડા એટલે છકડો, રેક્ષા, પછી છડી, છડી એટલે લાકડી. અહીંયા પણ એવી જ રીતના કરવાનું છે, છડી, પછી છવી, છવી એટલે છબી. બરાબર, આપણે ઘરમાં રાખીએ તે અને આ છબી. પછી અહીંયા છે છત્રી, છત્રી એટલે વરસાદના આપણે ઉપયોગ કરીએ છત્રીનો, એ છત્રી. અહીંયા ટપકા અટાડી ઘટ કરવાનો, અહીંયા ફરીથી લખવાનો. એના પછીનું જુઓ તમે, આ કલરિંગ આપ્યું છે ને એમાં, જો અહીંયા સૂચના આપી છે, કરીને બતાવ્યું છે, 6 ફૂટ સુધી તેના ઉપર રાઉન્ડ કરો. તો ચલો અહીંયા 6 ગોતી રાઉન્ડ કરેલો છે, ત્રણેયમાં તમે 6 ગોતી લ્યો અને તમારી જાતે તમે રાઉન્ડ કરો. બરાબર છે. હવે આના પછીના લેક્ચરમાં આપણે મળીશું અને જ શીખીશું. અસ્તુ.